અમદાવાદના થલતેજ ખાતે આવેલા ગણેશ ગ્રાઉન્ડમાં પ્રથમવાર વિશ્વના સૌથી ઊંચા 35.25 ફૂટ અને 27 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત મહાશિવલિંગ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાશે. અમદાવાદના આંગણે આયોજિત અભૂતપૂર્વ મહાશિવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના થલતેજ ખાતે આવેલા ગણેશ ગ્રાઉન્ડમાં પ્રથમવાર વિશ્વના સૌથી ઊંચા 35.25 ફૂટ 27 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત મહાશિવલિંગ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે. તારીખ 26મીના રોજ સવારે 8 વાગે શોભાયાત્રા ગણેશ કોર્પોરેટ હાઉસથી 100 ફૂટ હેબતપુર થલતેજ રોડ સોલાબ્રિજ પાસે SG હાઈવેથી નીકળી કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સમર્પિત દેવોને પૂંજન, 21 કુંડી મહારુદ્ર યજ્ઞનો આરંભ, ત્યારબાદ સવારે 10 કલાકે આમંત્રિત સંતો અને મહાનુભાવો અને આમંત્રિત મહાનુભાવોનો કરકમલો દ્વારા વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગનું અનાવરણ કરી દર્શન અભિષેક માટે ખુલ્લું મૂકવામાં આવશે. 27 ફેબ્રુઆરી મંગળવારના રોજ મહોત્સવનો વિવિધ આરંભ કરવામાં આવશે. અનાવરણ બાદ 6 માર્ચ બુધવાર સુધી દરરોજ દર્શન અભિષેકનો લાભ લઈ શકશે. બપોરે 3 કલાકે શિવકથાનો આરંભ કરવામાં આવશે. વિખ્યાત શિવકથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા જીવને શિવ તરફ ગતિ કરાવતી શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તારીખ 27મી ફેબ્રુઆરીથી 6 માર્ચ પ્રતિદિન સવારે 8 કલાકે મહાશિવલિંગજીની સન્મુખત્યાર સમૂહ રુદ્રાભિષેક કરવામાં આવશે અને પ્રતિદિન સાંજે શિવકથાનું રસપાન અને સાંજે રુદ્રાક્ષ મહાશિવલિંગના પાવન સાનિધ્યમાં ભારત વર્ષના દ્વાદશ જ્યોતિર્ષની ઝાંખીઓના દર્શન પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સહયોગથી શ્રદ્ધાળુઓ માટે 9 દિવસ રાખવામાં આવશે. મહાશિવરાત્રિના પાવન દિવસે વિશિષ્ટ મહાપૂજા, મહાઅભિષેક, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના રોજ શિવકથામાં ધામધૂમપૂર્વક ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ અને સૌ શ્રદ્ધાળુ શિવ ભક્તોના સહયોગથી કૈલાસ માનસરોવર ધામ, ગણેશ ગ્રાઉન્ડ, જાયન્ટ હોસ્પિટલની બાજુમાં થલતેજ, SG હાઈવે અમદાવાદ ખાતે આયોજિત આ ભગીરથ શિવકથા, દર્શન અભિષેક અને મહારુદ્ર યજ્ઞના ત્રિવેણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગ લેવા મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા જાહેર આ નિમંત્રણ પાઠવવામાં આવે છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.